વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે નર્મદા જિલ્લાના કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસિત કરવાની જાહેરાત કરતા કેવડિયા ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી બનશે. પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઓછું થાય તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયાને ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસિત કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે, જેને લઈને સ્થાનિક વ્યક્તિઓને ઇલેક્ટ્રિક ત્રિચક્રીય વાહન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે. ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના યોગદાનને આવનારી પેઢી યાદ રાખે અને પોતે ગૌરવ મહેસૂસ કરે તે માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેઓની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે સ્થાપિત કરી છે. સાથે સાથે પ્રવાસનને વેગ આપવા માટે ઇકો ટુરિઝમ સાથે જોડાયેલા અનેકવિધ પ્રોજેક્ટો પણ કેવડિયા કોલોનીમાં છે. અને આજે આપને મને કહેતા ગર્વ થાય છે કે કેવડિયા કોલોની આજે વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે. તો સાથે આના થકી જે પ્રવાસનનો વિકાસ થયો અને તેના થકી સ્થાનિક લોકોને પણ રોજગારી મળી છે અને તેઓનો સામાજિક અને આર્થિક વિકાસ પણ આજે થઈ રહ્યો છે. તો જે અહીંયા જે પ્રવાસીઓ આવે અને અહીંની જે પર્યાવરણીય જે સંતુલા છે તે ન ખોરવાય અને પ્રદૂષણ ખૂબ જ ઓછું રહે અને બિલકુલ ન થાય તે માટેના માન્ય પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નો હતા. અને તે જ મુજબ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે તેઓએ દેશજોગ જે સંબોધન કર્યું એમાં કેવડિયા કોલોનીને જે માત્ર ને માત્ર ઇલેક્ટ્રિક વાહનો ધરાવતો વિસ્તાર બનાવવા માટેની જે જાહેરાત કરી તે પ્રમાણે કેવડિયા કોલોની ખાતે આ જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં હવે ક્રમશઃ અહીંયા માત્ર ઇલેક્ટ્રિક વાહનો ફરશે. અહીંયા જે પ્રવાસીઓ માટે જે બસ અત્યારે ચાલે છે તે પણ તબક્કાવાર રીતે તેને અમે ઇલેક્ટ્રિક બસમાં ફેરવીશું. તેમજ આ વિસ્તારમાં રહેતા પુખ્ત વયના જે રહેવાસીઓ છે તે અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બતાવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે જે દ્વિચક્રી વાહનો હશે તેના માટે ઉચિત સબસિડી સાથે જે જેડા જે સબસિડી આપી રહ્યો છે તેની સાથે ઓથોરિટી પણ સબસિડી આપશે અને તેઓને પ્રોત્સાહિત કરાશે કે તે માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ ફેરવે. તેની સાથે સાથે અહીંયા જે ઈ રિક્ષા જે અહીંયા દાખલ કરવાની જે યોજના છે તે ઈ રિક્ષા ચલાવનાર કંપની અહીંયા ઓછામાં ઓછા 50 ઈ રિક્ષા ફેરવે તે માટેનું આયોજન હશે અને તેમાં જે ચાલક હશે તે ચાલક માત્ર ને માત્ર અહીંની જે સ્થાનિક મહિલાઓ અને જે હાલમાં જે લોકો રિક્ષા ફેરવી રહ્યા છે તે લોકોને પ્રાધાન્ય અપાશે. અને આ માટે જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કેવડિયા ખાતેથી મહિલાઓને આ ઈ રિક્ષા ચલાવવા માટેની વિધિસરની નિઃશુલ્ક તાલીમ અપાશે. તેમજ આ જે સમગ્ર વિસ્તાર છે પહેલેથી જાણો જ છો કે આ વિસ્તારમાં પહેલેથી જ કોઈ ઉદ્યોગ નથી અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ હોય એવું જ અહીંયા છે. પરંતુ જે અહીંયા પ્રવાસનને વેગ મળે અને પ્રદૂષણ ભવિષ્યમાં ન ફેલાય તે માટે દૂરંદેશી ભરી નીતિ વાપરી માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આ વિસ્તારમાં આ યોજના દાખલ કરી છે. અને બિલકુલ કહી શકીશ કે આવનાર દિવસમાં અહીંયા જે પ્રવાસીઓ આવશે તેઓ આ પ્રકારની અહીંયા જે વ્યવસ્થા ઊભી થશે તે જોઈને તેઓ ખુદ પણ સજાગ થશે અને તેઓ પણ સમગ્ર દુનિયામાં જાગૃતિ ફેલાવે તે માટેના પ્રયાસો થશે.